આયોજકોની ચિંતા વધી ગઈ છે. એક તરફ ચોમાસું સત્તાવાર રીતે વિદાય લઈ ચૂક્યું છે, એ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. 3 થી વધુ જિલ્લામાં માવઠું થયું હોવાની જાણકારી છે. ખેડૂતોને પણ નુકસાનીની ભીતિ સેવવામાં આવી રહી છે. કેટલાક ખેડૂતો જે તેની જણસી છે તે લઈને માર્કેટ યાર્ડમાં જવાના વિચારમાં હતા, એ દરમિયાન આ માવઠું આવ્યું છે. ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો. બીજી તરફ ગરબા આયોજકો પણ વિચારમાં છે કે જે ચોમાસાએ વિદાય લઈ લીધી હતી તે ઓચિંતો પરત કેવી રીતે આવ્યું. અમરેલીના કુકાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદ, અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજથી વરસાદ શરૂ થયો છે. કુકાવાવ, અમરાપુર, ચોકી, લુણીદાર, બરવાળા, બાવીસીમાં વરસાદને કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેવો તેવો વરસાદ નહીં, સારા પ્રમાણમાં વરસાદ થયો છે. રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. અમરેલીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલ છે. કુકાવાવ, ચલાલા બાદ વડિયામાં વરસાદ થયો છે. નાજાપુર, રામપુર, તોરીમાં પણ વરસાદથી પાક નુકસાનીની ભીતિ સેવવામાં આવી રહી છે. અને માવઠું જે હતું તે ભારે થયું હોવાની જાણકારી છે. જે રીતે દ્રશ્યો સ્પષ્ટ થઈ રહ્યા છે, જ્યારે શેરીઓમાં પાણી વહેતા થયા હોય તો ભારે વરસાદ થયો છે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ તરફ જૂનાગઢની સમાચાર. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો બપોર બાદ મેઘરાજાએ મંડાણ કરી દીધા છે. વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. વંથલી, શાહપુર, મોટા કાજલિયાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. નવરાત્રી પહેલા વરસાદ આવતા ગરબાના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું છે. જેતપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો છે. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, જૂનાગઢ રોડ પર વરસાદ, એમજી રોડ, અમરનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો છે. પવન સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક. તો ગુજરાત પર મંડરાયો છે ડબલ ખતરો. 4 નોરતામાં વરસાદ બનશે વિલન. અંબાલાલ પટેલે કરી ખેલૈયાઓને ચિંતા વધારનારી આગાહી. ખેડૂતો અને ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર. બોલો, શિયાળામાં ઠંડી નહીં, વરસાદ પડશે. ગુજરાત પર 2 ખતરા. 14 થી 17 સુધી માવઠાની અંબાલાલની આગાહી. ગુજરાતમાં લોકો હવે કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા છે. ખેતરોમાં ઉભા રવિ પાકને હવે ઠંડીની જરૂર છે. પણ ગુજરાતમાં ખેડૂતો અને ખેલૈયાઓની ચિંતા ઘટવાની બંધ નથી થઈ રહી. કેમ કે ગુજરાત પર ડબલ ખતરો મંડરાયો છે. નવરાત્રીએ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે વરસાદ. નવરાત્રી બનશે મેઘરાત્રી. ખેડૂતો અને ખેલૈયાઓની ચિંતા વધારનારી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે તોફાની વરસાદની આગાહી કરતા કહ્યું છે કે સાવધાન, આવી રહી છે આકાશી આફત. શિયાળાની શરૂઆતમાં 2 વાવાઝોડા સક્રિય થશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું, જેની અસરના કારણે કમોસમી વરસાદ થઈ શકે છે. 14 થી 17 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી. અમદાવાદ, આણંદ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બંનેમાં વાવાઝોડા આકાર લેશે. 16 ઓક્ટોબરે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. 18 ઓક્ટોબરથી એક લો પ્રેશર બનશે. 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા. અરબી સમુદ્રનું વાવાઝોડું મજબૂત હશે. બેક ટુ બેક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને ગમરોળશે. 22 ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ભારે પવન અને કરા પડવાની પણ શક્યતા રહેશે. જો આગાહી મુજબ વરસાદ વરસ્યો તો ખેલૈયાઓની મજા બગડશે અને ખેડૂતોની મહેનત પર ફરી વળશે પાણી. ક્રિકેટ રસિકો માટે આવ્યા છે રાહતના સમાચાર. મેચમાં વરસાદ વિલન નહીં બને. આવતીકાલે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ છે. આ મેચમાં વરસાદ વિલન બનીને આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી. પરંતુ હવે ક્રિકેટ રસિયાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. આવતીકાલે મેચની મજા વરસાદના વિઘ્ન વગર માણજો. કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે મેચ દરમિયાન વરસાદ વિલન નહીં બને. અમદાવાદમાં વરસાદની શક્યતા નહીવત છે. વાદળ જેવું વાતાવરણ થઈ શકે છે. જોકે 15 અને 16 કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં જ હળવા વરસાદી છાંટા પડી શકે. બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ થઈ શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હળવો વરસાદ થઈ શકે. રાજ્યમાં તાપમાન 14મી તારીખે 35 થી 37 ડિગ્રીની આસપાસ રહી શકે. હાઈ વોલ્ટેજ મેચને લઈને પોલીસ તંત્રે તૈયારી પૂર્ણ કરી લીધી છે. સ્ટેડિયમની આસપાસ ચકલું પણ નહીં ફરકે એટલી લોખંડી હશે સુરક્ષા. આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચ યોજાવાની છે, ત્યારે અમદાવાદ ક્રિકેટના રંગમાં રંગાઈ ગયું છે.
અમદાવાદમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્ટેડિયમમાં પણ મેચને લઈને તૈયારી કરી દેવાય છે. મેચમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે. મેચ દરમિયાન અને મેચ પૂર્ણ થયા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 5 અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 6,000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. NSG, NDRF અને SOGની ટીમો પણ જોડાઈ છે. સાથે જ લોકોને શક્ય હોય તેટલું મેટ્રોનો ઉપયોગ કરવા માટે DGPએ અપીલ કરી છે અને પ્રાઇવેટ વાહનો માટે પણ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ અંગે કોઈ પણ પ્રકારની તકલીફ થાય તેવું નથી. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 3rd ડ્રોનનું ડેમોન્સ્ટ્રેશન કરાયું. ભારત પાકિસ્તાન મેચને લઈને 3rd ડ્રોનનું સુરક્ષા કવચ રહેશે. ગેટ નંબર 3 પાસે આ ડ્રોનનું એક દિવસ પહેલા રિહર્સલ કરવામાં આવ્યું. 120 મીટરની હાઇટ પર ઉડી શકે છે ડ્રોન. 5 કિલોમીટરની રેન્જમાં સતત 12 કલાક ઉડી શકે. સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાશે. અમદાવાદમાં મેચને લઈને બોટાદમાં જિલ્લા પોલીસે તકેદારીના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધર્યું. મેચ દરમિયાન હોટલમાં રૂમ ના મળતા લોકોએ ગજબનો શોધી કાઢ્યો જુગાડ. હરતી ફરતી હોટલમાં લોકોએ રૂમ બુક કરાવ્યા. ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ જોવા આવેલા ક્રિકેટ રસિકોએ નવો કિમિયો અપનાવ્યો છે. હોટલોના તોતિંગ ભાડા ન આપવા પડે તે માટે જે તે સ્થળ પર જ 5-સ્ટાર હોટલ જેવી સુવિધા ઉભી કરી દીધી છે. જી હા, ક્રિકેટ પ્રેમીઓએ વેનિટી વેનમાં આશરો લીધો છે, જેનો માહોલ 5-સ્ટાર હોટલથી કમ નથી. તમામ પ્રકારની સુવિધા અહીં ઉપલબ્ધ છે, તે પણ નજીવા દરે. ભારત પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે, જેને નિહાળવા સમગ્ર ભારત અને દેશ વિદેશમાંથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે હોટલ માલિકોએ પણ કમાણી કરવા હોટલોના ભાડા વધારી દીધા છે. 5,000 રૂપિયાના રૂમના ભાડા હાલ 30,000 પહોંચી ગયા છે. ત્યારે ક્રિકેટ ચાહકોનો વેનિટી વાનનો કિમિયો સૌથી અલગ છે. વાનમાં ફ્રીજ, TV, સોફા, ડાઇનિંગ ટેબલ, બેડ બધું જ ઉપલબ્ધ છે. અજાણ્યા વ્યક્તિ ATM માં હોય તો સાવધાન રહેજો. મહેસાણામાં એક વ્યક્તિને થયો કડવો અનુભવ. ATM માં પૈસા ઉપાડતી વખતે રહેજો સાવધાન. ATM માં કોઈ અજાણ્યા વ્યક્તિ હોય તો તમારું કાર્ડ સાચવીને રાખજો, કેમ કે મહેસાણામાં એક વ્યક્તિને થયો છે કડવો અનુભવ. સ્વાઇપ મશીનથી 75,000 સરકાવી હરિયાણાનો શખ્સ ફરાર થયો હોવાની ઘટના સામે આવી. ATM માં પિન જાણી 46,000 રૂપિયા ઉપાડી લીધા. મહેસાણાના ગાયત્રી મંદિર રોડ ઇન્ડસઇન્ડ બેંકના ATM માં આ સમગ્ર ઘટના બની છે. ગણપત પંચાલ નામના વ્યક્તિ 10,000 રૂપિયા ઉપાડવા ATM માં ગયા હતા. જો કે ATM માં ઉભેલા બે શખ્સોએ મોબાઈલમાં મેસેજ આવ્યાનું કહી ATM કાર્ડ બદલી નાખ્યું. ATM કાર્ડ બદલાયાની જાણ થતા ગણપતભાઈ કાર્ડ બંધ કરવા બેંકમાં દોડ્યા. બેંક પહોંચે ત્યાં સુધી ગઠિયાઓએ 1.21 લાખ સેરવી લીધા. ATM માંથી 46,000 અને સ્વાઇપ મશીનથી 75,000 ઉપાડી લીધા. બેંક કર્મીઓએ ATM જઈ હરિયાણાના નવીન રમેશ સાંસીને પૈસા ગણતો રંગે હાથે ઝડપી લીધો. બીજો શખ્સ પ્રવીણ નવીન સાંસી નામનો શખ્સ ફરાર થઈ ગયો. પ્રવીણ સાંસીએ સ્વાઇપ મશીનથી 75,000 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. બંને શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. પકડાયેલ નવીન સાંસી 5 દિવસના રિમાન્ડ પર સોંપાયો છે. ગીર સોમનાથમાં ગુંડાને ગુંડાગીરી ભારે પડી. પોલીસે જાહેરમાં કરાવ્યું કાયદાનું પાલન. લુક્કાગીરી કરતા આવારા તત્વોને પોલીસે કંઈક આ રીતે પાઠ ભણાવ્યો. ગીર સોમનાથમાં વેરાવળ પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું. ST બસ સ્ટેન્ડ વિસ્તારમાં આતંક મચાવનારા સોહેલ ઉર્ફે ચક્કી નામના રીઢા ગુનેગારનું પોલીસે સરઘસ કાઢ્યું. આ આરોપી વિરુદ્ધ લૂંટ, ચોરી, મારામારી, પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયા છે. જ્યાં દાદાગીરી કરતો તે સ્થળ પર આરોપીનું સરઘસ કાઢી લોકોને આરોપીનો ડર ના રાખવા પોલીસે અપીલ કરી. જ્ઞાન સહાયક ભરતી રદ કરવા તાપીમાં કોંગ્રેસ ઉતર્યું રોડ પર. તાપીના વ્યારામાં જ્ઞાન સહાયક ભરતી રદ કરવાની માંગને લઈને રેલી કાઢવામાં આવી. વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્યોએ રેલી કાઢીને કલેક્ટર કચેરીએ પ્રતિક ધરણા કર્યા. રાજ્ય સરકાર દ્વારા હાલ શિક્ષકોને લઈ જ્ઞાન સહાયક ભરતી કરવાની કામગીરી હાથ ધરી છે, જે અંતર્ગત જ્ઞાન સહાયક ભરતી રદ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તાપી જિલ્લાના વ્યારા ખાતે બિરસા મુંડા સર્કલ નજીકથી રેલી કાઢવામાં આવી, જે રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ટેટ ટાટ આપેલ પરીક્ષાર્થીઓ અને કોંગ્રેસના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા. સાથે જ વિરોધ પક્ષના અમિત ચાવડા, ધારાસભ્ય તુષાર ચૌધરી અને આનંદ પટેલે પણ હાજરી આપી. શામળાજીમાં ગરીબ આદિવાસીઓને આશિયાના છીનવાતા કર્યો હલ્લાવો. ન્યાય આપો, ન્યાય આપો, જળ જમીન અમારી છે, ભારત દેશ અમારો છે, સહિતના નારાઓથી ગુંજી ઉઠ્યું કલેક્ટર કચેરીનું પરિસર. યાત્રાધામ શામળાજીમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. શામળાજીમાં ટાઉન પ્લાનિંગ અંતર્ગત રિંગ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી,
ત્યારે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રોડમાં ફાળવેલી જમીન પર આવેલા 50થી વધુ મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવી છે, જેને લઈ અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે. તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી, જેથી તેઓ ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. યોજનાનું કામ કોર્ટમાં સ્ટે હોવા છતાં ચાલુ કરવામાં આવ્યું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો, સાથે સરકારી યોજના હેઠળ પ્લોટ અને મકાન સહાયની માંગ સાથે આવેદન પત્ર આપ્યું, સાથે જ સમસ્યાનો ઉકેલ નહીં મળે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. અમદાવાદમાં તહેવારો અગાઉ તંત્ર સફાળું જાગ્યું. એએમસીના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી, ફૂડ વિભાગની ઘી અને પનીર બાદ ચીઝ બટરના એકમોમાં તપાસ. ચીઝ અને બટરના સેમ્પલ લઈને તપાસ હાથ ધરાય. 600 ટન બટર અને ચીઝનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. શંકાસ્પદ બટર અને ચીઝના સેમ્પલને લેબ પરીક્ષણ માટે મોકલાયા. ગુજરાતમાંથી બહારથી આવેલા શંકાસ્પદ બટરનો જથ્થો કબજે. યલો અને વ્હાઇટ બટરના જથ્થાને સીઝ કરવામાં આવ્યો. આખા ગુજરાતમાં મોકલાતા શંકાસ્પદ બટરના સેમ્પલ લેવામાં આવ્યા છે. દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એસ્ટેટ પીપળજ પિરાણા રોડ ઉપર આવેલું છે, ત્યાં એક મોટું કોલ્ડ સ્ટોરેજ છે, જેમાં બહુ જ વિપુલ જથ્થામાં બટર, ચીઝ વગેરેનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવામાં આવેલો હતો. સ્થળ તપાસ ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું કે આ જથ્થો અલગ અલગ રાજ્યોમાં પ્રોડક્શન થઈને ગુજરાતમાં સ્ટોર કરવામાં આવેલો હતો, જેમાં મુખ્યત્વે માહી બ્રાન્ડ, મિલ્કી મિસ્ટ જે તામિલનાડુનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, છૂટક સિટીએમ આગળ એક ડેરી છે એનું પણ ચીઝનો જથ્થો છે, અને કોટા ફ્રેશ કરીને રાજસ્થાનની એક કંપની છે જેનું બટરનું સ્ટોરેજ કરવામાં આવેલ હતું. આ તમામના 8 સેમ્પલ લઈને લેબોરેટરી ખાતે વધુ તપાસ માટે અત્યારે મોકલી આપ્યા છે, અને 600 ટનથી વધારે જથ્થો અમે અત્યારે સીઝ કરીને વેચાણ અર્થે સ્થગિત કરવાની સૂચના આપેલ છે. બહારનું પનીર કે ઘી ખાતા હોય તો સાવધાન રહેજો. અમદાવાદમાંથી પકડાયું છે ભેળસેળ યુકી. અમદાવાદમાં બહારનું ખાવાના શોખીન હો, ચેતી જજો. બહારનું ઘી કે પનીર તમારા ઘરમાં આવતું હોય તો સાવધાન થઈ જજો. ક્યાંક તમે તો ધીમું ઝેર નથી ખાઈ રહ્યા ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે અમદાવાદમાંથી ઘી અને પનીરના સેમ્પલ ફેલ આવ્યા છે. પનીરના 10 સેમ્પલમાંથી 5 સેમ્પલ ફેલ થયા. ઘીમાં પણ ભેળસેળ થતું હોવાનું સામે આવ્યું. તહેવાર પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરતા માધુપુરાની એચપી ફૂડ અને હિતેન શાંતિલાલમાંથી લીધેલા ઘીમાં ભેળસેળ થતી હોવાનું જોવા મળ્યું. તો રામોલની કૃષ્ણા કાઠિયાવાડી, ગુમાનું ગજાનંદ પરોઠા હાઉસ, ગુમાનું અક્ષર સ્નેક્સ, પાલડીના જલારામ પરોઠા હાઉસ, ગીતા મંદિરના આનંદ રેસ્ટોરન્ટના પનીરના નમૂના ફેલ આવ્યા. તો શાહપુરના મિર્ઝાપુર સ્વીટ્સનો સ્ટ્રોબેરી બરફીનો સેમ્પલ ફેલ થયો. વેજલપુરની ઉત્સવ ડેરીના મીઠા માવામાં ભેળસેળ થઈ હોવાનું જાણવા મળ્યું. ભાવનગરવાસીઓ, સુપર આઈસ્ક્રીમ પાર્લરનો આઈસ્ક્રીમ ખાતા પહેલા વિચારજો, આઈસ્ક્રીમની મજા બનશે સજા. ભાવનગરના પ્રખ્યાત સુપર આઈસ્ક્રીમ પાર્લરની કોઈ પણ વસ્તુ ખાતા પહેલા વિચારજો. મોટા નામની પાછળ લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભાવનગરમાં સુપર આઈસ્ક્રીમ પાર્લરની આઈસ્ક્રીમમાં રબર રિંગ નીકળતા હાહાકાર મચી ગયો. ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા શ્યામજી પરમારે પિછલામાં આવેલ સુપર આઈસ્ક્રીમ પાર્લરમાંથી કેસર બદામ ફ્લેવરવાળી આઈસ્ક્રીમ ખરીદી હતી. ઘરે જઈને આઈસ્ક્રીમ ખાતા તેમાંથી રબર રિંગ નીકળી હોય તેવી ફરિયાદ નોંધાઈ. આ અંગેની ફરિયાદ થતાં આરોગ્ય વિભાગ દોડતું થયો. મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે આઈસ્ક્રીમ પાર્લર પરથી અલગ અલગ નમૂના લઈને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા. આઈસ્ક્રીમ પાર્લરના ઓનરે આક્ષેપોને ઇન્કાર કરી કહ્યું કે આ રબર રિંગ નહીં પરંતુ પપૈયાનો મોરબ્બો છે, જેનો ઉપયોગ અન્ય આઈસ્ક્રીમમાં થાય છે, જે ખાદ્ય પદાર્થ છે. હાલ ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમના સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણામાં જીરું પકવતા ખેડૂતોની માઠી બેઠી છે. જીરુંના ભાવ તૂટતા ખેડૂતોના સપના તૂટ્યા. મહેસાણા પંથકમાં જીરુંના જાજરમાન ભાવને કારણે ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર ન હતો. જીરું કોહિનોર સાબિત થતા ખેડૂતો રાજીના રેડ હતા, પરંતુ ધરતીપુત્રોની ખુશીઓ પર કોઈની નજર લાગી ગઈ. અચાનક જ મહેસાણામાં જીરુંના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. જીરુંના ભાવમાં મણે 2000 સુધી ઘટી